કેમ છો ફ્રેન્ડ્સ? પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ સાદી અને સિમ્પલ રીતથી બનતા દળપી પૌવા બનાવીશું. આ પૌવાની અંદર ના તો હળદર પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, ના તો લાલ મરચું નાખવામાં આવે છે. તો ચાલો પછી આપણે એકદમ સિમ્પલ રીતથી બનતા આ પૌવા બનાવવાનું શરૂ કરીએ. તો દળપી પૌવા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે 2 કપ પૌવા લેવાના. તો જે નોર્મલ આપણે પૌવા બનાવવા માટે પૌવાનો ઉપયોગ કરીએ એ જ લેવાના છે. તમારે જે પાતળા પૌવા આવે એ નથી લેવાના. તો હવે આપણે પાણી નાખી અને પૌવાને 2 વાર સરસ રીતે ધોઈ નાખવાના. તો ધોયા પછી પાણી કાઢી નાખી અને પૌવાને આપણે આ જ વાસણની અંદર રહેવા દેવાના અને હાથથી થોડા આવી રીતે ફેલાવી અને પછી રાખવાના. તો આ રીતે પૌવા તૈયાર કરવાથી પૌવા એકદમ સરસ ફૂલી અને તૈયાર થશે. તો ચાલો પૌવા ફૂલે ત્યાં સુધી આપણે એમાં નાખવાની બધી સામગ્રીની તૈયારી કરીએ. સૌથી પહેલાં તો આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળી લેશું અને એની છાલ કાઢી અને આવી રીતે ઝીણી ઝીણી સમારી તૈયાર કરીશું. તો ડુંગળી જેટલી પણ બને એટલી ઝીણી ઝીણી સમારીને તૈયાર કરવાની છે. ત્યાર પછી આપણે આ પૌવાની અંદર સૂકા મરચાંનો ઉપયોગ નથી કરવાનો, તો આપણે લીલા મરચાં સમારીશું. તો લીલા મરચાં આપણે થોડા વધારે લેવાના. તો અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વત્તા ઓછી પણ કરી શકો છો, પરંતુ હા, લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે થોડા વધારે કાપી લેવાના. તો મેં અહીંયા 8 થી 10 જેટલા લીલા મરચાં કાપીને તૈયાર કર્યા છે. તો લીલા મરચાં કપાઈ જાય એટલે પછી આપણે થોડા લીલા ધાણા લેશું. તો લીલા ધાણાને ધોઈ અને આ રીતે દાંડલા સાથે જ કટ કરી લેવાના અને લીલા ધાણા જેટલા પણ બને એટલા વધારે ક્વોન્ટિટીમાં લેવાના, જેથી આપણા પૌવાનો સ્વાદ વધારે સારો આવે. ધાણા સમારાઈ જાય એટલે પછી આપણે 2 લીંબુને કટ કરીને તૈયાર કરીશું. તો આવી રીતે આપણે બધી જ વસ્તુને તૈયાર કરી લેવાની, જેથી આપણા પૌવા ઝટપટ બને અને એને સરળતાથી બનાવી શકીએ. તો આપણે લીંબુ કાપ્યા પછી થોડું સૂકું નારિયેળ ગ્રેટ કરી લેશું. તો સૂકા નારિયેળની જગ્યાએ તમારી પાસે લીલું નારિયેળ હોય તો વધારે સારું રહેશે. તો બધી વસ્તુ તૈયાર કર્યા પછી આપણે આવી જઈશું પૌવા તરફ અને પૌવાની અંદર બધા મસાલાઓ કરીશું. તો 2 ચમચી ખાંડ નાખવાની અને આપણે જે હવડા નારિયેળને ગ્રેટ કર્યું એ નારિયેળ નાખવાનું. ત્યાર પછી ડુંગળી કાપેલી નાખીશું એની અંદર. થોડા આપણે જે લીલા ધાણા કાપ્યા એ લીલા ધાણા નાખી દેવાના. અને હા, લીલા ધાણાને દાંડલાની સાથે જ લીધા છે. ત્યાર પછી આપણે 1.5 સ્લાઈસ લીંબુનો રસ નાખીશું આની અંદર. તો લીંબુનો રસ જરૂર નાખજો ફ્રેન્ડ્સ, કેમ કે એનાથી જ આપણા પૌવાનો સ્વાદ છે એ વધારે સારો આવશે. હવે આપણે ટેસ્ટ પ્રમાણે એમાં મીઠું નાખીશું. બધી જ વસ્તુને હાથથી બરાબર મિક્સ કરી લેવાની. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવાનું ગમતું હોય તો તમે મારા વિડીયોને જરૂરથી લાઇક કરજો અને એક કોમેન્ટ તો કરજો જ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો પૌવાને આપણે આવી રીતે મસ્ત બધી જ વસ્તુમાં મિક્સ કરી લઈશું અને બાજુ પર મૂકીશું અને આની અંદર એક વઘાર કરીશું. તો વઘાર કરવા માટે મેં એક નાનું પેન લીધું છે. જો તમારી પાસે પેન ના હોય આ રીતે નાનું, તો તમે વઘારિયાની અંદર વઘાર કરી શકો છો. 3 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને 1/2 કપ સિંગદાણા લેવાના. અને આપણે જે 7 થી 8 લીલા મરચાં કાપ્યા એ લીલા મરચાં નાખી દેવાના. તો તમે લીલા મરચાંનો યુઝ થોડો વધતા ઓછી પણ કરી શકો છો. થોડા મીઠા લીમડાના પાન નાખી બધી જ વસ્તુનું વઘાર તૈયાર કરવાનું છે. તો બધી જ વસ્તુ બરાબર સતળાઈ જાય એટલે આ વઘારને આપણે પૌવાની અંદર લઈ લેવાનું. વઘાર નાખી બરાબર મિક્સ કરી લેવાનું. તો આવી રીતે આ પૌવાને બનાવવાના અને આ પૌવા ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ્સ. તો એકવાર આ રીતે પૌવા બનાવી જરૂરથી ટ્રાય કરજો. અને હા, તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં. અને રેસીપી સારી લાગી હોય તો આ રેસીપીને તમારી ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો. ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું એકદમ સિમ્પલ અને એક નવી રેસીપીની સાથે. આવજો.